જય ગુરુદેવ, કેમ છો મારા વહાલા બાળ મિત્રો? તો આજે હું વાત કરીશ ધોરણ એકના ચેપ્ટર નંબર 2 થી 9 સુધીની સંખ્યા. તો હું તમને અમુક એવા ચિત્રો દ્વારા સમજાવીશ કે આપણે 1 થી 9 સુધીની સંખ્યામાં અલગ અલગ રીતે શીખીશું. ઓકે, તો ચાલો આપણે ચિત્ર દ્વારા જોઈએ. તો બાળ મિત્રો, હવે હું વાત કરીશ સૌથી પહેલાં ચિત્રની. તો આપણે ઉપર જોઈ શકીએ છીએ ચિત્રમાં કે બધી વસ્તુ કેટલી કેટલી છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું માટલાની. તો તમને આખા ચિત્રમાં કેટલા માટલા દેખાય છે? તો કે 1. પછી વાત કરીશું આપણે દાદીમાની. તો કે આખા ચિત્રમાં તમને કેટલા દેખાય છે? 1 જ. પછી વાત કરીશું આપણે ડોગીની. તો કે આખા ચિત્રમાં કેટલા તમને ડોગી દેખાય છે? તો કે 1 જ. પછી વાત કરીશું છોકરાની. તો કે તમને આખા ચિત્રમાં કેટલા છોકરા દેખાય છે? તો કે 1 જ. પછી આપણે વાત કરીશું ગ્લાસની. તો કે આખા ચિત્રમાં તમને કેટલા ગ્લાસ દેખાય છે? 1 જ. પછી આપણે વાત કરીશું ફાનસની. તો કે આખા ચિત્રમાં તમને કેટલા ફાનસ દેખાય છે? 1. વાત કરીશું આપણે ખાટલાની. તો કે આખા ચિત્રમાં કેટલા ખાટલા દેખાય છે? 1 જ. તો કે આખા ચિત્રમાં બધી વસ્તુ 1 જ છે. અને આપણે 1ને આ રીતે લખશું. કઈ રીતે 1 લખાય? આ રીતે 1 કડે 1. હવે આપણે વાત કરીશું 2 વિશે. તો કે આખા ચિત્રમાં સૌથી પહેલાં હું વાત કરીશ ગાયની. તો કે આખા ચિત્રમાં તમને કેટલી ગાયો દેખાય છે? તો આપણે ગણીએ 1 અને 2. તો કે કેટલી ગાયો છે? 2. પછી આપણે વાત કરીશું ઘરની. તો કે આખા ચિત્રમાં તમને કેટલા ઘર દેખાય છે? 1 અને 2. આખા ચિત્રમાં તમને કેટલા માણસો દેખાય છે? તો કે 1 અને 2. આખા ચિત્રમાં તમને કેટલી ડોલ દેખાય છે? તો કે અહીંયા 1 અને અહીંયા છે 2. તો કે આખા ચિત્રમાં બધી વસ્તુ કેટલી છે? 2. 2ને આ રીતે લખાય છે, 2 ગણે 2. હવે આપણે વાત કરીશું 3. તો કે આ જે ચિત્ર છે એમાં તમને કેટલી કેટલી વસ્તુ આપેલી છે? તો ચાલો આપણે ગણીએ. તો કે આ જે બંદર છે, બંદર એ કેટલા આપેલા છે? તો આપણે ગણીશું 1 2 3. તો આખા ચિત્રમાં 3 બંદર છે. પછી આપણે ગણીશું કેરી. તો કે આખા ચિત્રમાં તમને ઝાડ ઉપર કેટલી કેરીઓ આપી છે? 1 2 અને 3. તો કે આખા ચિત્રમાં તમને અમુક એવી વસ્તુઓ છે કે જે તમને 3 3 આપેલી છે. 3 ગણે 3ને આ રીતે લખાય છે. હવે આપણે વાત કરીશું બાળ મિત્રો 4 વિશે. તો કે આ જે ચિત્ર છે એમાં ઘણી એવી વસ્તુઓ છે કે જે 4 4 આપેલી છે. તો આપણે સૌથી પહેલાં ગણશું પતંગ. તો કે આખા ચિત્રમાં આપણે પતંગ ગણીશું 1 2 3 અને 4. તો કે આખા ચિત્રમાં 4 પતંગો છે. તો હવે આપણે ગણીશું ફિરકીઓ. તો કે ફિરકીઓ કેટલી છે? 1 2 3 અને અહીંયા છે 4. તો કે આખા ચિત્રમાં 4 ફિરકીઓ છે. હવે આપણે વાત કરીશું બાળકોની. તો કે આખા ચિત્રમાં કેટલા બાળકો આપેલા છે? 1 2 3 અને 4. તો કે આ ચિત્રમાં 4 બાળકો છે. તો 4 ગણે 4ને આપણે આ રીતે લખીએ છીએ. આને કહેવાય 4 ગણે 4. હવે આપણે વાત કરીશું 5 ગણે 5 વિશે. તો આ જે ફુગ્ગાવાળા ભાઈ છે તેની પાસે કેટલા ફુગ્ગા છે? ચાલો આપણે ગણીએ. તો કે આ ફુગ્ગા છે 1 2 3 4 અને 5. એ ભાઈ પાસે છે 5 ફુગ્ગા. હવે આપણે ગણીશું આ જે ગર્લ છે કે આ જે છોકરી છે તેની પાસે કેટલા ફૂલો છે? ચાલો ગણીએ 1 2 3 4 અને 5. તો કે એ છોકરી પાસે 5 ફૂલ છે. કેટલા ફૂલ છે? 5 ફૂલ. હવે આપણે ગણીશું પક્ષીઓ એટલે કે ચકલીઓ. તો કે આ ઝાડ છે તેમાં 4 ચકલીઓ બેઠી છે, 1 2 3 ને 4. એ 4 છે અને કંઈ ઉડી રહ્યું છે, તે થઈને ચકલીઓ થઈ જશે 5.
પાંચડે પાંચને આ રીતે લખાય છે। તો બાળ મિત્રો હવે આપણે આ ચિત્રમાં જોઈશું કે આ ચિત્રમાં કેટલા માણસો આપેલા છે। તો ચાલો આપણે એ ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો કે બધા માણસો થઈને છ આપેલા છે। હવે આપણે વાત કરીશું તો કે આ જે ટોપલી છે તે ટોપલીમાં કેટલા તરબૂચ છે, ચાલો એને પણ ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો કે આ ટોપલીમાં છ તરબૂચ આપેલા છે। હવે આપણે વાત કરીશું ફૂલની, તો કે આજે પાછળ તમને ફૂલ દેખાય છે, બધા જ તેને કેટલા ફૂલ છે ચાલો એને પણ આપણે ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો કે આ બધા ફૂલ થઈને પણ છ ફૂલ છે। બાળ મિત્રો છ ગળે છ ને આ રીતે લખાય છે, આને કહેવાય છે છ ગળે છ। હવે આપણે વાત કરીશું સાતળે સાત વિશે, તો આ જે ફૂલ છે તે ફૂલ ઉપર કેટલા પતંગિયાઓ બેઠા છે ચાલો આપણે ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો કે આ બધા જ પતંગિયાઓ થઈને સાત છે। હવે આપણે ગણીશું આ ફૂલ, તો કે આ ફૂલ બધા થઈને કેટલા છે ચાલો એ પણ ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો કે આ બધા જ ફૂલ થઈને સાત ફૂલ છે। હવે આપણે ગણીશું સફરજન, તો કે આ ઝાડ ઉપર તમને જે લાલ કલરના સફરજન દેખાય છે એ સફરજન કેટલા છે ચાલો આપણે ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો કે આ બધા જ સફરજન થઈને સાત સફરજન છે। બાળ મિત્રો સાતળે સાતને આ રીતે લખાય છે, આને કહેવાય છે સાતળે સાત। હવે આપણે વાત કરીશું આઠડે આઠ વિશે, તો સૌથી પહેલાં આપણે ગણશું બધા જ અહીંયા જે બાળકો બેઠા છે એ બધા જ બાળકોના આપણે બેગ્સ ગણશું એટલે કે દફતર, તો ચાલો આપણે ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, તો કે બધા જ બાળકો પાસેથી થઈને આઠ દફતરો છે। હવે આપણે ગણશું ઝાડ, તો કે આ ચિત્રમાં કુલ કેટલા ઝાડ છે ચાલો ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આ જે મોટું ઝાડ છે એને ગણી લઈએ તો કુલ આઠ ઝાડ થશે। આ જે મોટું ઝાડ છે એને આપણે ગણી લઈએ તો કુલ આઠ ઝાડ થશે। હવે આપણે ગણીશું બુક્સ એટલે કે ચોપડીઓ, તો કે આજે બધા જ બાળકો પાસેથી આપણે ગણીને કુલ કેટલી ચોપડીઓ થશે ચાલો ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને અહીંયા થશે આઠ, બધા જ બાળકો પાસે કુલ આઠ બુક્સ થાય છે, બધા જ બાળકોની થઈને કુલ આઠ બુક્સ એટલે કે આઠ ચોપડીઓ થાય છે। બાળ મિત્રો આઠડે આઠને આ રીતે લખાય છે, આને કહેવાય છે આઠડે આઠ। હવે આપણે વાત કરીશું કે જે આ ઝાડનો ઓટલો છે એ ઓટલા ઉપર અને એની નીચે થઈને બધા જ કુલ કેટલા માણસો બેઠા છે, કેટલા માણસો વાતચીત કરે છે, તો ચાલો આપણે માણસોને ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો કે કુલ નવ માણસો વાતચીત કરે છે। હવે આપણે ગણીશું ચકલીઓ, તો કે આ ઝાડ છે એના ઉપર કુલ કેટલી ચકલીઓ બેઠી છે ચાલો આપણે ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આ છેલ્લી થઈને આપણે ગણીશું નવ, તો કે કુલ નવ ચકલીઓ બેઠી છે। હવે આપણે કરીશું ઘર, હવે આપણે ગણીશું ઘર, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો કે ઘર પણ કુલ કેટલા છે નવ। બાળ મિત્રો નવ વડે નવને આ રીતે લખાય છે, આને કહેવાય છે નવ વડે નવ।
બાળ મિત્રો, હવે આપણે 1 થી 9 સુધીની સંખ્યા તો આપણે શીખી ગયા. હવે આપણે શીખીશું વધુ કે ઓછું. તો આમાં તમારે સૂચના પ્રમાણે વધુ કે ઓછાના ખાનામાં તમારે રાઈટની નિશાની કરવાની છે. તો તમને જે પેલું છે એ તો તમને કરેલું આપી દીધેલું છે કે વધુ પર રાઈટની નિશાની કરો. તો તમારે આ જે બાળકો છે તેમાંથી અને આ જે ખુરશીઓ છે તેમાંથી જે વધુ હોય ને તેના ખાનામાં તમારે રાઈટની નિશાની કરવાની છે. તો કે બાળકો 5 છે અને ખુરશીઓ 4 છે, તો કે 5 વધુ કહેવાય કે 4 વધુ કહેવાય? તો કે 5, એટલે 5ના ખાનામાં, બાળકોના ખાનામાં રાઈટની નિશાની કરેલી આપેલી છે. હવે તેની નીચેની લાઇનમાં તમને કીધેલું છે કે ઓછા પર, તો કે જે ઓછી વસ્તુ હોય તેના ખાનામાં રાઈટની નિશાની કરવાની છે. તો આપણે ગણીશું ફૂલ ઓછા થાય છે કે પતંગિયા. તો ફૂલ છે 1, 2, 3, 4 અને 5 અને પતંગિયા છે 1, 2 અને 3. તો હવે મને કહો બાળ મિત્રો કે પતંગિયા ઓછા કહેવાય કે ફૂલ ઓછા કહેવાય? તો કે પતંગિયા. તો આપણે શું કરીશું, પતંગિયાવાળા ખાનામાં આપણે રાઈટની નિશાની કરીશું. હવે તેની નીચેની લાઇનમાં કીધું છે ઓછા પર રાઈટની નિશાની કરો, તો કે આ બંનેમાં તાળા અને ચાવીમાં જે ઓછું હોય તેના ખાનામાં રાઈટની નિશાની કરવાની છે. તો આપણે ગણીશું શું ઓછું છે. તાળા છે 1, 2 અને 3, ચાવીઓ છે 1, 2, 3 અને 4. તો મને કહો તાળા ઓછા કહેવાય કે ચાવી ઓછી કહેવાય? તો કે તાળા. તો આપણે તાળાના ખાનામાં શું કરીશું, રાઈટની નિશાની. હવે તેની નીચેની લાઇનમાં કીધું છે કે વધુ હોય તેના ખાનામાં રાઈટની નિશાની કરવાની છે, તો કે પતંગ અને ફિરકીઓમાંથી જે વધુ હોય તેના ખાનામાં રાઈટની નિશાની કરીશું. તો આપણે ગણીશું કે કઈ વસ્તુ વધુ થાય છે. તો પતંગ છે 1, 2, 3 ને 4. પતંગ કેટલીઓ છે? 4. અને ફિરકી 1 અને 2. તો હવે મને કહો પતંગ વધુ કહેવાય છે કે ફિરકીઓ વધુ કહેવાય છે? તો કે પતંગ. તો આપણે પતંગના ખાનામાં શું કરીશું, રાઈટની નિશાની. બાળમિત્રો, હવે અહીંયા તમારે શું કરવાનું છે, જોડવાનું છે. જેટલી વસ્તુ હોય તેના મીંડા એટલે કે તેના ડોટ સાથે જોડવાનું છે. જેમ કે અહીંયા 2 બરણીઓ છે, તો 2 બરણીઓને 2 મીંડા સાથે જોડવાનું છે. તો અહીંયા 1 અને 2 બરણીને આપણે કેટલા મીંડા સાથે જોડીશું? 2 મીંડા સાથે. તેની નીચે આપેલી છે મકાઈ 1, 2, 3 અને 4. તો હવે આમાં શું કરવાનું છે, 4 મકાઈને 4 મીંડા સાથે જોડવાનું છે. હવે મને કહો કે આ બધા જ ખાનામાંથી કયું એવું ખાનું છે કે જેમાં 4 મીંડા હોય? તો કે આ ખાનું છે કે જેમાં 1, 2, 3 અને 4. તો કે આ 4 મીંડાવાળા ખાનાને આ 4 મકાઈ સાથે આપણે જોડીશું. બાળમિત્રો, આમાં એ જ રીતે કરવાનું છે, જેટલી વસ્તુઓ હોય તેને તેટલા મીંડા સાથે જોડવાનું છે. આમાં પણ તે જ રીતે છે કે જેટલી વસ્તુ હોય તેને તેટલા મીંડા સાથે જોડવાનું છે. જેમ કે અહીંયા 1 ફૂલ છે, તો આપણે 1 મીંડા સાથે જોડીશું. જેમ કે અહીંયા 1, 2, 3, 4 અને 5 સંતરા છે, તો આપણે 5 મીંડા સાથે ઉપર જોડીશું. હવે અહીંયા મીંડાનું નહીં, બટ હવે આપણે અહીંયા અંક સાથે જોડવાનું છે. જેમ કે 1 અને 2 તરબૂજ છે, તો એને બગડે 2 સાથે એટલે કે અંક સાથે જોડવાનું છે. તેની નીચે 1, 2, 3, 4 અને 5 5 બોટલ છે, તો આપણે 5 અને 5 સાથે જોડવાનું. એની નીચે 1, 2 અને 3 સીડી છે, તેને આપણે 3 અને 3 સાથે જોડવાનું. જેટલી વસ્તુ એટલા આપણે એના અંક સાથે જોડવાનું છે. આમાં પણ તે જ રીતે છે, જેટલી વસ્તુઓ તેટલા અંક સાથે જેને જોડવાનું. જેમ કે ચોકલેટની વાત કરીએ, તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 કેટલી ચોકલેટ છે? 7. તો આપણે તેને 7 અને 7 સાથે જોડીશું. બાળમિત્રો, હવે આપણે અહીંયા ખૂટતી સંખ્યાઓ શીખવાની છે. જેમ કે 1 અને 1, તો કે 1 અને 1 પછી શું આવે, બગડે 2. તો અહીંયા લખવાના બગડે 2, પછી આવે 3 અને 3, તો એ તમને લખેલા આપ્યા જ છે. તેના પછી આવે અહીંયા 4 અને 4, તો તેના પછીના ખાનામાં લખવાના 4 અને 4. પછી અહીંયા આવે 5 અને 5, 6 અને 6, 7 અને 7, 8 અને 8 અને 9 અને 9. હવે આ ખાનામાં શીખવાનું છે 5ની પહેલાંની સંખ્યા અને 5 પછીની સંખ્યા. 5 પહેલાં શું આવે, 4 અને 5 પછી શું આવે, અહીંયા 6 અને 6.
એજ રીતે અહીંયા છની પહેલાંની સંખ્યા લખવાની છે. તો કે છ ગળે છની પહેલાં શું આવે અહીંયા? પાંચ અડે પાંચ, એટલે કે છ ગળે છની પહેલાં આપણે એકડામાં શું બોલીએ? પાંચ અડે પાંચ. હવે આખાનામાં કીધું છે કે એક પછી શું આવે? તો કે એક અડે એક પછી અહીંયા આવે બ ગળે બે, અને અહીંયા આવે ત્ર ગળે ત્રણ. ચારની પહેલાંની સંખ્યા લખવાની છે અને ચારની પછીની સંખ્યા લખવાની છે. ચાર પહેલાં શું આવે? આપણે ચાર ચોગડે ચારની પહેલાં શું બોલીએ? ત્ર ગળે ત્રણ, અને ચોગડે ચાર પછી અહીંયા શું બોલીએ? પાંચ અડે પાંચ. હવે આપણે અહીંયા પછીની સંખ્યા લખવાની છે. બગડે બે પછી આપણે શું બોલીએ? ત્ર ગળે ત્રણ, તો અહીંયા લખવાના ત્ર ગળે ત્રણ. ત્ર ગળે ત્રણ પછી અહીંયા આવશે ચોગડે ચાર. અહીંયા પણ પછીની સંખ્યા જ લખવાની છે. ત્ર ગળે ત્રણ પછી ચોગડે ચાર, ચોગડે ચાર પછી પાંચ અડે પાંચ. બાળ મિત્રો, હવે આપણે વાત કરીશું શૂન્ય વિશે, એટલે કે ઝીરો વિશે. ઝીરો એટલે કે કાંઈ જ ન થાય. તો આપણે અહીંયા જોઈશું કે પાંજરામાં કેટલા છે? તો કે આ પાંજરામાં ત્રણ ઉંદર છે. હવે ત્રણમાંથી એક ઉંદર પાંજરાની બહાર જતું રહે, તો હવે પાંજરામાં કેટલા ઉંદર દેખાય છે તમને? બે. હવે બે ઉંદરમાંથી એક ઉંદર જતું રહે, તો હવે કેટલા ઉંદર બાકી રહે? એક. હવે એક ઉંદર પણ પાંજરાની બહાર જતું રહે, તો હવે કેટલા બાકી રહે? તો કે શૂન્ય, ઝીરો. હાથમાં, તો કે આ હાથમાં કેટલા ફુગ્ગા છે? ત્રણ. ત્રણમાંથી એક ફુગ્ગો ફૂટી જાય, તો હવે કેટલા બચે? બે. બેમાંથી એક ફુગ્ગો ફૂટી જાય, તો કે હવે કેટલા ફુગ્ગા રહે? એક. અને એ એક ફુગ્ગો પણ ફૂટી જાય, તો હવે હાથમાં કેટલા ફુગ્ગા રહે? તો કે શૂન્ય. શૂન્ય એટલે કે કાંઈ જ નહીં. તો શૂન્યને આ રીતે લખાય છે. બાળમિત્રો, તમે જોયું આપણે કેવી સરસ રીતે 1 થી 9 સુધીની સંખ્યા શીખી ગયા. તો તમે પણ ઘરમાં બેસીને એવી અલગ અલગ વસ્તુઓ ગણતા રહો કે જેનાથી તમને ખબર પડે કે કેટલી વસ્તુ છે, આ કેટલી વસ્તુ છે. તમે ઘરમાં એવા અલગ અલગ પ્રયાસ તમે કરતા રહો કે જેમાંથી તમને મજા પણ આવશે. તો બાળમિત્રો, ઘરમાં રહો, સ્વચ્છ રહો. જય ગુરુદેવ.